અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની ટોપીવાળા ક્રિમ્પસ કંપની હેઠળમાં થયેલી 1.43 લાખ રૂપિયાની મશીનરીની ચોરીમાં લીધા ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત જુલાઈ 2020 પાનોલી જીઆઈડીસીમાં છેલ્લા એક વર્ષથી ટોપીવાળા ક્રિમ્પસ પ્રાઇવેટ લિમિટેડ કંપની બંધ છે, જેમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને કંપનીમાં નીના લોહિયા પ્લાન્ટની બારીકોઈ સાધન વડે કે હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર મૂકેલા મોટર ડસ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર તેમજ એલ્યુમિનિયમ કોપ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે કંપનીના મેનેજર પ્રદીપ મિશ્રાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 1.43 લાખ રૂપિયાની મશીનરી અને સાધનોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા હાથ લાગી છે. મૂળ યુપીના લલ્લન મહાદેવ તિવારીની ચોરીમાં સંડોવણી સામે આવી હતી અને છેલ્લા 6 મહિનાથી પોલીસથી બચીને નાસ્તો ફરતો હતો, જે બાકરોલ બ્રિજ પાસે આવ્યો હોવાની માહિતી ભરૂચ એલસીબીની અંકલેશ્વરની ટીમને માહિતી મળી હતી, જે આધારે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી, જ્યાં લલ્લન તિવારી આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ મથક લઈ આવી હતી. તેમજ તેને રિમાન્ડની તજવીજ આરંભી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ચોરીમાં સંડોવાયેલ અન્ય સાથીદારોના નામ મેળવવા કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી હતી.